नमस्कार मित्रों, અત્યારના તાજા અને સૌથી મોટા શૈક્ષણિક સમાચાર. હવેથી ધોરણ 1 થી 8 ની સ્કૂલો બંધ. ગુજરાતમાં સૌથી મોટું એલાન. કડક ચેતવણી અને પીએમ નરેન્દ્ર મોદી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને મોકલી આપજો. મોદી સરકારે ફરી એકવાર આપી કેનેડાને કડક ચેતવણી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે કડક સ્વરમાં કહ્યું છે કે ટ્રુડો સરકારે 6 નવેમ્બરના જનમત સંગ્રહ પર રોક લગાવવી જોઈએ. આ પહેલા પણ સરકારે જનમત સંગ્રહને ભારતની સાર્વભૌમત્વ અને અખંડતા માટે ખતરો ગણાવ્યો છે. જણાવી દઈએ કે 6 નવેમ્બરે ભારત વિરોધ સંગઠન SFJ કેનેડા એન્ટોરિયામાં કહેવાતા ખાલિસ્તાની લોકમત યોજવા જઈ રહ્યું છે. ત્યારબાદ મોંઘવારીનો વધુ એક માર. મોંઘવારીથી ત્રાસેલી જનતાને ફરી એક મોટો ફટકો પડ્યો છે. સરકારી માલિકીની મહાનગર ગેસ લિમિટેશન એ શુક્રવારે ફરી એકવાર CNG, પાઇપ્ડ PNG અને LPGના ભાવમાં વધારો કર્યો છે. હવે CNG મુંબઈમાં 3.50 રૂપિયા પ્રતિ કિલો મોંઘુ થઈને 89.50 રૂપિયા પ્રતિ કિલો થયું છે. એ સમયે સ્થાનિક PNG 1.50 રૂપિયાથી 54 રૂપિયા પ્રતિ ઘન મીટર મોંઘુ થયો છે. નવા દરો આજથી એટલે કે શુક્રવાર મધરાતથી લાગુ થશે. આગળના ચોંકાવનારા સમાચાર. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ઓપિનિયન પોલ આવવા લાગ્યા છે. એબીપી સીપ મતદારોના સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે શું તમે સરકાર બદલવા માંગો છો, જેનો ચોંકાવનારો જવાબ ગુજરાત જનતાએ આપ્યો છે. રાજ્યના 43% લોકો નારાજ છે જે સરકાર બદલવા માંગે છે, જ્યારે રાજ્યના 34% લોકો સરકાર બદલવા માંગતા નથી. સર્વેમાં ભાજપને કુલ 182 સીટમાંથી 131 થી 139 સીટો મળી શકે છે. ત્યારબાદ ગુજરાતમાં સૌથી મોટું એલાન. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પહેલું લિસ્ટ જારી કર્યું છે. કોંગ્રેસે આખરે 43 ઉમેદવારો સાથેની પોતાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ પહેલા પણ આમ આદમી પાર્ટીએ પોતાના તમામ ઉમેદવારો અને મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કરી ચૂક્યું છે. આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર. મિની લોકડાઉન અને પ્રાથમિક શાળાઓ બંધ. દિલ્હીમાં પ્રદૂષણમાં અતિ વધારો થતાં રાજ્ય સરકારે મિની લોકડાઉન લાગુ કર્યું છે. રાજધાનીમાં હવાની ગુણવત્તા સતત બીજા દિવસે ગંભીર કેટેગરીમાં પહોંચી હતી, ત્યારે સરકારે પ્રાથમિક સ્કૂલો એટલે કે ધોરણ 1 થી 8 બંધ કરવાનો, સરકારી વિભાગમાં 50% કર્મચારીને વર્ક ફ્રોમ હોમ કરવાનો આદેશ આપ્યા છે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાય આ અંગે જણાવ્યું હતું કે દિલ્હીમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ 447 થયો હતો.